હેલો મારા ધોરણ ચારના વહેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે પર્યાવરણ આસપાસનો પાઠ નંબર ચોથો જેમાં અમૃતાની વાર્તા જોવાના છીએ અમૃતા બહેન છે જેને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે અને સાથે સાથે વૃક્ષો પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ હોય છે તો ચાલો આપણે આપણા પાઠની શરૂઆત કરીએ બાળ દોસ્તો ને અમૃતાની વાર્તા સાંભળીએ હવે ઘણા વર્ષો પહેલાની વાત છે આ ઘણા વર્ષો પહેલાની વાત છે રાજસ્થાનના જોધપુરમાં આવેલું છે હવે રાજસ્થાનમાં જોધપુર આવેલું છે શું આવેલું છે હવે એની નજીક ખેજડી નામનું ગામ આવેલું છે શું આવેલું છે રાજસ્થાનમાં જોધપુર જે આવેલું છે ત્યાં રાજસ્થાન છે એ રાજ્ય છે શું છે રાજ્ય રાજસ્થાન રાજ્યમાં જોધપુર અને જોધપુરની નજીક ખેજડી નામનું ગામ આવેલું છે ગામનું નામ ખેજડી કેમ પડ્યું કારણ કે ગામમાં ખેજડીના વૃક્ષ ઉગતા એટલે ગામનું નામ જ ખેજડી પડી ગયું હવે આ જે ગામ છે ને તેની અંદર ખેજડીના જે વૃક્ષો છે એ ઘણા બધા ઉગતા હતા એથી જ તેમનું નામ ખેજડી પડી ગયું ગામના લોકો જાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા અને તેઓ કહેતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ જુઓ ગામના જે વડીલો છે તે કહે છે કે ભાઈ વૃક્ષો છે તો જ આપણે છે એટલે તે લોકો ગામના સભ્યો ઝાડવા એટલે વૃક્ષો અને પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતા હતા તેમ આપણે પણ વૃક્ષોને પ્રેમ કરવો જોઈએ તેને કાપવા જોઈએ નહીં હવે અમૃતાના મિત્રો અમૃતાના મિત્રો અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય અમૃતા રોજ સવારે વહેલી વહેલી તમારી જેમ ઉઠી જાય છે પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરે પોતાનું એક ઉગાવેલું વૃક્ષ હતું અમૃતાનું આ વૃક્ષની બાજુમાં અમૃતાબેન જાય હવે પોતાના વૃક્ષ પાસે જઈ અને તેમને ભેટી જાય તેમને વહાલ કરે જેમ નાનું બાળક હોય તેમ રોજ નવા વૃક્ષ પાસે જાય એને ભેટે અને કહે અરે તું મજબૂત છે અમૃતા રોજ વૃક્ષ પાસે જઈ અને વૃક્ષને કહે કે અરે તું તો મજબૂત છે ખૂબ જ સુંદર છે તું ખૂબ સુંદર છે અમને સાંભળે છે હું તને ખૂબ પ્રેમ કરું છું મને તારા જેવી બનાવ હવે અમૃતા કહે કે તું તો ખૂબ મજબૂત છે તું ખૂબ સુંદર છે તું અમને સાંભળે છે અને હું તને ખૂબ પ્રેમ કરું છું આ વૃક્ષને એમ કહે છે કોણ અમૃતાબેન કોણ કહે છે અમૃતાબેન મને તારા જેવી બનાવ મને તું તારા જેવી બનાવી દે આવું વૃક્ષને અમૃતા કહે છે અમૃતાની જેમ જે બીજા બાળકો છે તેને પણ પોતાના શું છે તો કે ખાસ વૃક્ષો હતા તેઓ વૃક્ષના છાયડામાં કલાકો સુધી રમતા જુઓ બીજા અમૃતાના મિત્રો છે તેને પણ પોતાના વૃક્ષો હતા કે તે પોતે પણ તેને ભેટી અને અમૃતાની જેમ વૃક્ષો સાથે વાતો કરતા અને કલાકો સુધી આ છાયડામાં રમતા હતા તમારા ઘર પાસે શાળા પાસે અથવા આસપાસ રસ્તાઓની બાજુમાં વૃક્ષો વાવેલા છે તો કે હા અમારા ઘરની બાજુમાં વૃક્ષો છે અમારી શાળામાં પણ વૃક્ષો છે આપણે ઝાડ કેવી રીતે કેમ વાવીએ છીએ તો કે આપણને શુદ્ધ હવા અને ઠંડો છાંયો મળે તે માટે આપણે વૃક્ષોને વાવીએ છીએ તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે અને તે કોણ હતા તો હા આપણે જોયા છે અને પીવડાવતા હોય પાણી તેવું કોણ હોય કા આપણા દાદા હોય કા આપણી દાદી હોય કા કાકા હોય અને કા કાકી હોય કા પછી મમ્મી અને પાપા આમાંથી કોઈ હોઈ શકે અને આપણે પણ વૃક્ષોને પાણી પાવવું જોઈએ તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે આ ફળો કોણ ખાય છે હા અમે વૃક્ષો પર ફળ જોયા છે અને આ ફળો કોણ ખાય છે તો કે પશુ પક્ષી અને માનવી બધા જ ફળો ખાય છે જેમ કે પાકેલી કેરી છે તો પોપટ ખાય હવે એ જ પાકેલી કેરી માણસ પણ ખાય અને એ પાકેલી કેરી ગાયને નાખો તો ગાય પણ ખાય તો વૃક્ષના જે ફળો છે તે ફળો પશુ પક્ષી અને માનવી બધા જ ખાય છે લલિતાને લાગે છે કે એમની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગ્યા છે ઘણી વખત તમે જોયું હશે તો તમારો જે પાણીનો ટાકો હોય તો ત્યાં તમને પીપળાનો છોડ ઉગેલો જોવા મળે છે તો આ જે શાળાની દિવાલ છે તેના પર નાના નાના છોડ ઉગ્યા છે જે કોઈએ વાવ્યા નથી શું તમે કોઈ જગ્યા જોઈ છે વગર પોતાની જાતે ઉગતા હોય તો કે હા મેદાન હવે મેદાનની અંદર કોઈ વૃક્ષો કે ઘાસ કે છોડ વાવતું નથી પણ છતાં ત્યાં ઉગે છે પછી ઘરની દીવાલ તો ઘરની દીવાલ છે તો આ ઘરની દીવાલ પર પણ કોઈ વૃક્ષો વાવતું નથી પોતાની મેળે ઉગે છે તો આ ઝાડ કેમ ઉગ્યા હશે તમે શું માનો છો તો આ ઝાડ કેમ ઉગ્યા તો કે જે પક્ષીઓ પક્ષીઓ ફળોને ખાય છે ફળો ખાય અને તે જે ચરક કરે છે આ ચરકની અંદર ફળોના બીજ રહેલા હોય શુભ રહેલા હોય બીજ આ ચરક છે તે જમીન પર પડે અને તેમાં રહેલું જે બીજ છે તે શું થાય ઉગે અને તેમાંથી શું બને છોડ બને તો આવી રીતે કોઈના વગર પણ વૃક્ષો ઉગે છે હવે જોખમમાં વૃક્ષો જે અમૃતાનું ગામ છે ત્યાં હવે વૃક્ષો જોખમમાં હતા શા માટે તો કે સમય જતા અમૃતા મોટી થઈ સમય ગયો તેમ તેમ અમૃતા મોટી થવા લાગી એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ એક દિવસ તે પોતાનું જે વૃક્ષ હતું તેને મળવા ગઈ ત્યાં થોડા અજાણ્યા માણસો જોયા તેમની પાસે કુહાડીઓ હતી હવે અજાણ્યા માણસોના ખંભે શું હતા કુહાડા હતા કુહાડીઓ હતી તેઓએ કહ્યું રાજાએ તેમને લાકડા માટે વૃક્ષો કાપવા મોકલ્યા છે રાજાનો મહેલ બનાવવા લાકડું જોઈતું હતું હવે રાજાનો મહેલ બનાવવા માટે લાકડાની જરૂર હતી અને લાકડું ક્યાંથી મળે તો કે વૃક્ષોમાંથી મળે માટે રાજાજીએ માણસોને વૃક્ષોને કાપી અને લાકડું લાવવા માટે મોકલ્યા તો શું થાય છે અમૃતા આઘાતમાં હતી અમૃતાને ખૂબ આઘાત લાગ્યો પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ તેણે વૃક્ષના થડની બાજુમાં હાથ મૂકી વૃક્ષને જોરથી બાથમાં લીધું જુઓ અહીંયા અમૃતા બેને આ ભાઈ છે વૃક્ષને કાપવા જાય છે ઝાડને કાપવા જાય છે પણ અમૃતા તેમને બાથ ભરી અને ચોટી જાય છે કોને વૃક્ષને અમૃતા ઝાડ કાપવા દેતી નથી પેલા માણસે તેને ડરાવવા માટે બૂમ પાડી શું કરી આ માણસે અમૃતાને ડરાવવા માટે બૂમ પાડી પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માગતી ન હતી રાજાના માણસોએ તેનો હુકમ માનવો પડે હવે રાજાના માણસો હતા એટલે રાજાને હુકમ છે એ તો માનવો જ પડે તેઓ વૃક્ષોને કાપવાના હતા અને વૃક્ષોને તો કાપીને લઈ જ જવા પડે આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના સો જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોને રક્ષણ કરવા બાથ ભરી બધા લોકો આ જે વૃક્ષો છે તે બધાને બાથ ભરીને ઊભી ગયા તેની છોકરીઓ અને વૃક્ષોને બચાવવા ઘણા લોકો મરી ગયા જુઓ આ માણસોએ માણસોને પણ મારી નાખ્યા વૃક્ષો કાપવા માટે તો જુઓ અહીંયા આપણે ચિત્ર જોઈ શકીએ છીએ કે અમૃતાને મારી નાખી ઘણા લોકોને પણ મારી નાખ્યા અને વૃક્ષો કાપી ગયા જ્યારે રાજાને રાજાએ આ સાંભળ્યું તેને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવો પણ ગુમાવ્યા છે જીવના બલિદાન આપી દીધા છે જીવની પણ પરવા ન કરી તેણે પોતે ગામની મુલાકાત લીધી ત્યાં તેણે ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણીને જોઈ હવે જુઓ રાજા પોતે ગામમાં આવે છે છે અને જુએ તો ઘણા લોકો વૃક્ષોને બચાવવા માટે મરી ગયા તો તેની આ ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની જે ઊંડી લાગણી હતી તે રાજાએ જોઈ શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા આ ગામના વડીલો કહેતા કે વૃક્ષ છે તો જ આપણે વૃક્ષો હવે ગામ રક્ષિત છે કઈ રીતે ગામના લોકોની વૃક્ષો પરની ની લાગણીએ રાજાને પીગડાવ્યો તેને હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે આ ઘટનાને લગભગ ત્રણસો વર્ષ થઈ ગયા આ વિસ્તારના લોકો કહેવામાં આવે છે શા માટે કારણ કે તે અને પ્રાણીઓને પ્રેમ કરે છે જેને કહેવાય બીચનોય કહેવામાં આવે છે જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે શું કરે છે પ્રાણીઓને રક્ષણ કરે છે આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલો છમ છે અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે છે કોઈ પણ એક વૃક્ષ વિશે લખો વૃક્ષનું નામ આપણે લખીશું વડ તો વડને ફૂલ છે ના વડને ફૂલ ના હોય વૃક્ષ ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે તો કે ના ફૂલ જ નથી તો રહે કયા મહિનામાં તેના પાંદડા ખરી જાય છે તો કે પાનખર ઋતુમાં તેના પાંદડા બધા ખરી જાય છે અને તે લગભગ શિયાળા દરમિયાન આવે છે ક્યારે આવે છે શિયાળા દરમિયાન વૃક્ષ પર ફળો આવે છે તેનું નામ શું છે તો કે હા ફળ આવે જેનું નામ છે ટેટા શું છે ટેટા કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે છે તો કયા મહિનામાં વૃક્ષ પર ફળ બેસે તો કે ઉનાળામાં ઉનાળાની ઋતુમાં તેમાં ફળ બેસે છે શું તમે આ ફળો ખાધા છે તેનો સ્વાદ કેવો છે હા ખાવા લાયક હોય છે પરંતુ મોટા ભાગના લોકો ખાતા નથી લોકો શિકાર શા માટે કરતા હશે તો કે લોકો શિકાર પોતાના સ્વાર્થ માટે કોના માટે પોતાના સ્વાર્થ માટે પ્રાણી માંસ મટન અને ચામડું મેળવવા માટે કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓને શિકાર કરવાની મનાઈ હોય છે ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે છે આ સજા શા માટે કરાતી હશે તો લોકો છે પ્રાણીઓનો શિકાર કરે તો તેમને સજા થાય અને અને આવી જગ્યા એટલે બીજું છે નેશનલ પાર્ક આની અંદર તમે પ્રાણીઓને મારો તો તમને સજા થાય જોકે અત્યારે કોઈ પણ જગ્યાએ પ્રાણીઓને મારો તો તમને સજા થાય છે તમારા દાદા અને દાદી સાથે વાત કરો અને જાણકારી તમારે મેળવવાની છે તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમની આસપાસ કયા પ્રાણીઓ જોવા મળતા હતા તો બાળ દોસ્તો આ તમારે તમારા દાદા અને દાદીને પૂછી અને આખે આખું હોમવર્કમાં લખવાનું છે તો બાળ દોસ્તો અહીંયા આપણો લેક્ચર છે ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી તમે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુનું બેલાયકન પ્રેસ કરો લાઈક કરો કમેન્ટ કરો અને વધુ ને વધુ શેર કરો જેથી કરીને તમારા જેવા નાના નાના ભૂલકાઓ કે સાંભળી શકે અને વધુ ને વધુ જ્ઞાન મેળવી શકે તો ફરી મળીશું બાળ દોસ્તો નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત મસ્ત રહો ને મજામાં રહો